બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે રેમડેસિવર ઇન્જેક્શનનું જરૂરિયાતમંદ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું। બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે રેમડેસિવર ઇન્જેક્શનનું જરૂરિયાતમંદ દર્દીઓને નહીં નફો નહીં નુકસાનના ધોરણે વિતરણ કરવામાં આવ્યું। હાલમાં રેમડેસિવર ઇન્જેક્શનની ખૂબ જ તંગી હોય અને જરૂરિયાતમંદ દર્દીઓને સહેલાઈથી મળતા ન હોવાના કારણે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ દરેક સરકારી હોસ્પિટલમાં દર્દીઓને સહેલાઈથી મળી રહે તેવા હેતુથી બોટાદ જિલ્લાની પ્રજાને આ ઇન્જેક્શન સહેલાઈથી મળી શકે અને કોઈ અફડાતફડીનો માહોલ ઊભો ના થાય તેવા હેતુથી બોટાદ સોનાવાલા હોસ્પિટલ ખાતે ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઇન્જેક્શન મેળવવા માટે બોટાદ જિલ્લાની જે હોસ્પિટલ કોવિડ-19ની સારવાર કરી રહી છે અને જે રજિસ્ટ્રેશન થયેલ છે તે જ હોસ્પિટલના દર્દીઓને ડોક્ટરના લખ્યા મુજબ દરેક દર્દી દીઠ બે ઇન્જેક્શન આપવાનું નક્કી થયેલ છે, જેના ભાગરૂપે આજરોજ સોનાવાલા હોસ્પિટલમાં ઇન્જેક્શન વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણ સમયે આરોગ્ય અધિકારી તેમજ સરકારશ્રીના અધિકારીઓની નજર હેઠળ વિતરણ કરવામાં આવ્યું હતું। હાલમાં જે સરકારશ્રી તરફથી ઇન્જેક્શનનો સ્ટોક ફાળવવામાં આવેલ છે તે સ્ટોકનું વિતરણ કરવામાં આવે છે। વધુ ઇન્જેક્શનનો સ્ટોક મળી રહે તેવા પણ વહીવટીતંત્ર તરફથી પ્રયત્ન કરવામાં આવનાર છે। વધુમાં આરોગ્ય અધિકારીએ જણાવે છે કે દરેક લોકોને આ ઇન્જેક્શન મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેથી લોકોએ અફવાથી દૂર રહેવું અને સરકારની કોવિડ-19ની ગાઈડલાઇનનું પાલન કરવા પણ જણાવેલ છે।